નડિયાદના પીપલક ગામ પાસેથી પસાર થતી કેનાલનું પાણી ઓવરફ્લો થયું. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વર્કર કોલોનીમાં પાણી ઘૂસ્યા છે. આસપાસના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. કેનાલનું પાણી હવે પીપલક ગામમાં ફરી વળે તેવી પણ શક્યતાઓ છે. હજુ પણ પાણી બંધ નહીં થાય તો થઈ શકે છે ભારે નુકસાન. મહત્વનું છે કે નડિયાદના પીપલક ગામ પાસેથી મહી સિંચાઈ કેનાલ પસાર થાય છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે કેનાલનું પાણી ઓવરફ્લો થતું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે અને હવે આ ગામમાં પણ પાણી ભરાઈ જવાની શક્યતા છે. આ પાણી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલ પાળો પણ ધોવાઈ ગયો છે, જેથી કેનાલનું પાણી બુલેટ ટ્રેનની સાઇટ પર પણ ફરી વળ્યા છે. બસો વીઘા કરતા વધારે ખેતર બેટમાં ફેરવાઈ ગયું છે. ખેડૂતને ભારે નુકસાન. સંવાદદાતા નચિકેત ફોનલાઇન પર જોડાયા છે. નચિકેત, જે રીતે ખેતરમાં પાણી ભરાઈ ચુક્યું છે, આસપાસના વિસ્તારમાં પણ મોટું નુકસાન થયું છે, શું છે આખો મામલો? તમારા સંવાદદાતા સાથે વધુ એકવાર સંપર્ક કરીશું. તંત્રના પાપે ખેડૂતના ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તમામ ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે. તમારી સાથે પીપલદ ગામના સરપંચ જોડાયા છે, મનીષભાઈ. મનીષભાઈ, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં. તંત્રના પાપે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે, ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, શું કહેશો? ખેડૂતોને તો બેન નુકસાન નથી થયું, પણ જે કેનાલનું પાણી છે એ જ્યાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે એની કોલોની લોકોએ જોડે બનાવેલી છે 70-80 વીઘામાં. એની કોલોની અંદર એ લોકોનું જે લેબરનું રેસિડેન્સ ને એ બધું છે એમાં પાણી ગયું છે. એટલે ખેતરોમાં પાણી ભરાયું છે, આ વિગતો અમને પ્રાપ્ત થઈ છે. અહીંયા ખેડૂતોએ નુકસાન ન થાય ના, ખેડૂતો એટલે ખેતરમાં જ આપણે ખેડૂતોએ જગ્યા આપેલી છે ભાડે અને ત્યાં જ એ લોકોએ કોલોની બનાવેલી છે. તો હવે ગામમાં પણ આ પાણી ઘૂસી જાય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે. ગામમાં પાણી તો તળાવમાં ગયું છે ને, એક તળાવમાંથી બીજા તળાવમાંથી કાંસમાં નીકળશે, પણ ગામની અંદર પાણી નથી ગયું અને હાલ તો પાણી બંધ થઈ ગયું છે એક કલાકથી, એટલે પાણી પણ હવે ધીરે ધીરે ઓસરવા લાગ્યું છે. એટલે આ બેદરકારી કોની? બેદરકારીમાં તો એવું છે બેન કે આ ટોટલી જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એની અંદર જે આ એલએનટી કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો છે ને, એ લોકોએ ફાઉન્ડેશન કરીને ત્યાં બીમ ઉભો કરેલો છે. એટલે આપણે અવારનવાર એમને જણાવેલું તો ખરું, અને ગઈકાલે પણ સવારે મેં કંપનીમાં ફોન કરીને જણાવેલું કે ભાઈ કેનલમાં પાણી વધારે છે અને તમે એનું સત્વરે માટી કે કઈ નાખી અને થોડું પૂરણ કરી દો તો આ ના થાય. તો એ લોકોએ કઈ એક્શન નહીં લીધો અને મારે રાત્રે 3:30 વાગે ઉઠીને આવવું પડ્યું. એટલે અત્યારે કોઈ આ મુદ્દે કામગીરી કરવામાં આવી રહી છે, કોઈ એક્શન લીધા છે હવે? હા, પાણી તો બંધ થઈ ગયું બેન, પાણી તો બંધ થઈ ગયું. રાતના અમે મશીન ચાલુ કરીને બધું મટીરીયલ નાખીને અત્યારે તો પાણી બંધ થઈ ગયું છે. બિલકુલ, થી આભાર આપનો. તમામ જે વિગતો અમને આપી છે કે હવે પાણી બંધ થઈ ચૂક્યું છે તેવું સરપંચનું કહેવું છે. 200 વીઘા કરતા વધારે ખેતરો બેટમાં ફેરવાયા છે, પરંતુ સરપંચ સાથે અમે વાતચીત કરી, તેમનું કહેવું છે કે રાતે 3 વાગે તેઓ ત્યાં પહોંચ્યા હતા, આ મુદ્દે કામગીરી કરાવવામાં આવી હતી. સંવાદદાતા નચિકેત અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે. નચિકેત, જે રીતે કેનાલનું પાણી હવે પીપલક ગામમાં પણ ફરી વળે તે પ્રકારની સમસ્યા ઉદભવી હતી, જો કે અત્યારે પાણી બંધ થયું છે તે પ્રકારની વિગતો મળી રહી છે, આખો આ મામલો શું હતો? દરા, જો વાત કરવામાં જઈએ તો ગઈકાલે રાત્રે 11:30 આસપાસની આ ઘટના છે. રાત્રે 11:30 વાગે અચાનક જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જે એલએનટી કંપની દ્વારા કામ ચાલી રહ્યું છે, તે જે પિલરો નાખવાનું કામ ચાલી રહ્યું છે તેના નીચેથી આ મહી સિંચાઈની જે કેનાલ છે તે પસાર થઈ રહી છે. તે જે મુખ્ય છે, જે વણજબોરી ડેમથી આ કેનાલ ઠાસડા તાલુકા થઈ ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લામાં થઈને ખંભાતના ખેડૂતોને પાણી પહોંચાડે છે. જો વાત કરવા જઈએ તો જે રીતે પેટલાદ ને ખંભાતના ખેડૂતોની માંગ હતી કે તેમને પાણી પૂરું પાડવામાં આવે, તેથી નડિયાદ સબ ડિવિઝન અને માતા સબ ડિવિઝન અને ઠાસા સબ ડિવિઝન. બિલકુલ, આપની પાસે પરત ફરીશું. આપની સાથે જોડાયા છે કાર્યપાલક ઇજનેર નરેશ પરમાર. નરેશભાઈ, ખૂબ સ્વાગત આપનું ઝી 24 કલાકમાં. જે રીતે મહી સિંચાઈ કેનાલનું પાણી આ તમામ વિસ્તારમાં ફરી વળ્યું, ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે, આ બેદરકારી કોની? મેડમ, બેદરકારી નહીં, પાણી વધારે આવ્યું. બુલેટ ટ્રેનના પિલર આગળ પાળો થોડોક નીચો હતો
એનાથી ઓવરફ્લો થયો છે. રાતે રાતે તાત્કાલિક પાણી ઓછું કરાવી દીધેલું છે. અત્યારે પાળાનું કામ પણ પૂર્ણ કરી દીધેલું છે અને પાણી પણ બંધ થઈ ગયું છે. એટલે કેનાલ છે તો પાણી તો આવશે જ, પરંતુ જે પાળો તમે કહો છો કે નીચો હતો, તો આ બેદરકારી ના થઈ? બેદરકારી મેડમ, બુલેટ ટ્રેનનું ત્યાં આગળ કામકાજ ચાલી રહ્યું છે. પિલરનું અત્યારે હાઈ સ્પીડ રેલ જે બુલેટ ટ્રેનનું છે બોમ્બે અમદાવાદ, એનું અત્યારે કામકાજ ચાલી રહ્યું છે. એની લીધે આ થયું છે. બાકી કોઈ જગ્યાએ કશું થયું નથી એ જગ્યાએ, એ જગ્યા સિવાય. બિલકુલ નરેશભાઈ, હમણાં અમારે પીપલત ગામના સરપંચ સાથે વાતચીત થઈ. તેમણે કહ્યું કે તેઓએ રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ પણ પ્રકારે પગલા આ મુદ્દે લેવામાં ન આવ્યા. મેડમ, અત્યારે પાણી ટોટલી બંધ થઈ ગયું છે. રાતે થયેલું, રાતે રાતે પાણી ઓછું કરાયું. અત્યારે ત્યાં આગળ પાણી પણ બંધ થઈ ગયું છે અને માટી કામ કરી પાળો પણ કમ્પ્લીટ કરાવડાવી દીધેલો છે. એના ફોટોગ્રાફ છે તો હું તમારા સ્ટુડિયોને આપી શકું છું. એટલે અત્યારે એવી પણ વિગતો મળી રહી છે કે આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને પીપલત ગામ સુધી પાણી પહોંચે તે પ્રકારની પરિસ્થિતિ હતી. પીપલત ગામમાં નહીં મેડમ, પીપલતના તળાવમાં ગયું છે. ખેતરોમાં કોઈ જગ્યાએ ભરાયા નથી. એટલે અત્યારે પરિસ્થિતિ થાળે પડી ગઈ છે, મતલબ પાણી બંધ થઈ ચૂક્યું છે. અત્યારે પાણી ટોટલી બંધ થઈ ગયું છે. માટી જે કામ પાળા નીચે હતા એ એલએનટી દ્વારા પણ એ તાત્કાલિક કરાઈને કમ્પ્લીટ પાણી બંધ થઈ ગયું છે. બિલકુલ થી આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. તો મહી સિંચાઈ કેનાલનું પાણી ઓવરફ્લો થયું હતું, જો કે અત્યારે જે વિગતો સામે આવી રહી છે, પાણી અત્યારે કામગીરી કરી બંધ કરવામાં આવ્યું છે. જે પાળો નીચો હતો જેના કારણે આ પાણી અહીં સુધી પહોંચ્યું, આસપાસના ખેતરોમાં ભરાયું અને પીપલત ગામના તળાવ સુધી આ પાણી પહોંચી ગયું. તો આ સાથે હવે શરૂઆત કરીશું સ્પીડ ન્યૂઝની. અમિત શાહ